તો પંચમહાલમાં ગોગંબા તાલુકાના લાલપુરી ગામમાંથી શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો ધરાવતી બાળકીનું મોત થયું છે. વડોદરાની ખાનગી હોસ્પિટલમાં બાળકની સારવાર ચાલી રહી હતી, પરંતુ સારવાર દરમિયાન જ તેનું મોત થયું. અત્યાર સુધીમાં જિલ્લાની અંદર બે બાળકીના મોત થયા છે. જિલ્લા અને તાલુકા વિકાસ અધિકારીની ટીમ ગામની મુલાકાતે છે. લાલપુરી અને કોટડા ગામની અંદર સર્વેની કામગીરી કરવામાં આવી, દવા છંટકાવની કામગીરી પણ અહીં હાથ ધરવામાં આવી છે. બંને શંકાસ્પદ જે કેસો છે, બંને દીકરીઓ જ હતી અને બંને દીકરીઓનું 72 કલાકની અંદર મૃત્યુ થયું છે હોસ્પિટલની અંદર જ. એક જે બનાવ બન્યો એ 15 તારીખે આ દીકરી બીમાર થયેલી, આ જે કોટડા ગામની દીકરી છે દેવાંશી બારિયા, 4 વર્ષની ઉંમર હતી. 15 તારીખે એને સખત ઠંડી ધ્રુજારી સાથે તાવ આવેલો. 2 વાગે ફરીથી એ તાવ સમી જતા ઘરના વ્યક્તિઓએ સારવાર ના કરાવી, પણ બીજે દિવસે સવારે એ લોકો ગોધરા પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા. ક્યાંક ને ક્યાંક દીકરીની પરિસ્થિતિ જોઈને 2-3 દવાખાના ફરીને સિવિલ હોસ્પિટલ ગોધરા ખાતે ગયા. ત્યાં બાળકીને દાખલ કરેલ. બાળકીની પરિસ્થિતિ ન સુધરતા પછી એમને SSG હોસ્પિટલ બરોડા ખાતે રેફર કરેલ. સેમ કે સર, એક બીજો કેસ સામે આવશે, ક્યાંને આવશે અને શું હિસ્ટ્રી છે એની? એનું લિસ્ટ તમને સ્ટેટ લેવલથી મળ્યું. એને પણ સેમ હિસ્ટ્રી હતી. એક જ દિવસમાં એને સખત તાવ, ધુજાઈ સાથે સાથે વોમિટિંગ અને ડાયરિયા પણ હતો. ત્યાં લોકલ એમણે હાલોલ ખાતે સારવાર લીધેલી. ફરીથી બીજે દિવસે સારવાર કરવા માટે હાલોલ પહોંચ્યા અને ત્યાંથી સીધા જ પારુલ હોસ્પિટલ ખાતે દાખલ થયેલી અને એમનું પણ 72 કલાકની અંદર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ થયેલ. પંચમહાલ જિલ્લાના ગોધરા અને ઘોઘંબા તાલુકામાં 2 અલગ અલગ ચાંદીપુરમના શંકાસ્પદ વાયરસના કેસ સામે આવ્યા છે, જેને લઈ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે અને આ ગામમાં દવાનો છંટકાવ સહિતના જે સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, કોટડા ગામે આરોગ્યની ટીમ પહોંચી છે. ખાસ કરીને જિલ્લા વિકાસ અધિકારી, આરોગ્ય, તાલુકા પંચાયત સહિતની ટીમ જે છે કોટડા ગામે પહોંચી છે અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને દવાનો છંટકાવ હાલ ગામના તમામ મકાનોમાં કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગઈકાલે આ જ ગામમાંથી લગભગ 19 જેટલી જે માખી જે છે મળી આવી હતી, જેને લઈ પ્રશાસન દ્વારા આ મામલે ગંભીરતા દાખવવામાં આવી રહી છે. અને હવે જે રીતના તમામ જે ઘરો જ્યાંથી જે આ વાયરસની માખી મળી આવી હતી ત્યાં દવાનો છંટકાવ જે છે કરવામાં આવી રહ્યો છે. કુલ મળીને કહી શકાય કે જિલ્લા પ્રશાસન દ્વારા આ રોગ અને વાયરસને અટકાવવા માટેના તમામ પ્રયાસો જે છે હાથ ધરવામાં આવ્યા છે. હની ભગત, ABP અસ્મિતા, ગોધરા, પંચમહાલ.